અમદાવાદના બાપુનગર ખાતે વિશ્વ અખિલ ભારતીય હિન્દી સમાજ પર આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્મી અને પોલીસ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી તથા આર્મી અને પોલીસમાં સિલેક્ટ થયેલા વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદના બાપુનગર ખાતે વિશ્વ અખિલ ભારતીય હિન્દી સમાજ પર આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્મી અને પોલીસ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી તથા આર્મી અને પોલીસમાં સિલેક્ટ થયેલા વ્યક્તિનો સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહ અખિલ ભારતીય હિન્દીવાસી ઉત્થાન સર્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આપણા નવજવાન જે લોકો સરકારી સેનાની અંદર અલગ અલગ વિભાગોની અંદર જે લોકોનું સિલેક્શન થયું છે તેમનું સન્માન કરવા માટે બધાને ભેગા કરવામાં આવ્યા હતા અને જે લોકોને જે યોગ્યતા પ્રમાણે જ્યાં સિલેક્શન થયું છે ત્યાં નિષ્ઠાપૂર્વક પોતે પોતાની કામગીરી કરીને જીવનની અંદર એક સફળતા પ્રાપ્ત થાય અને નવજવાનોનું સન્માન થાય એમને સન્માન થાય અને નવજવાનોનું સન્માન કરવાનો સારો ધ્યેય પ્રાપ્ત કરીને બીજા યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી આ સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં એક અખંડ સૈન્ય એકતા સમિતિ, પ્રતાપ સેના રાજસ્થાન યુવા મંચ, જોય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉત્તર ભારતીય બ્રહ્મ સેવા પરિવાર સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રીય એકતા સમિતિ, ગુજરાત મૌર્ય સમાજ, ઉમંગ સેવા ટ્રસ્ટ, વી હેલ્થ ફાઉન્ડેશન, ગંગા મૈયા ગૌશાળા, ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ, ગુનગુન સોલ્યુશન, ડીએસ કોઓપરેટિવ સોસાયટી, રાષ્ટ્રીય રાજપૂત કરણી પાલ બદલ સમાજ, ગોડ બ્લેસ ફાઉન્ડેશન, પના ફાઉન્ડેશન, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટના મહાનુભાવોએ વિશ્વ અખિલ ભારતીય હિન્દી સમાજ દ્વારા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી. સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી પ્રમોદ યાદવ, આજે અહીંયા લક્ષ્ય કેરિયર એકેડેમી અને પહલ ફાઉન્ડેશન દ્વારા જે આર્મી પોલીસ ફોર્સ અને અન્ય સેવાઓમાં ભરતી થયેલા અખિલ ભારતીય હિન્દી ભાષા ઉત્થાન અને સર્વે બીજા જે બી સંસ્થાઓના પધારેલા લોકો, એ લોકોએ બધાને પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે એ લોકો કેરિયર જોડ બને અને એ લોકોનું ભવિષ્ય સારું થાય એ માટે ખૂબ ખૂબ આભાર. મારું નામ પટેલ વિમલા છે, હું ગુજરાત પોલીસમાં સિલેક્ટ થઈ છું. મારું ટ્યુશન લક્ષ્ય એજ્યુકેશન એકેડમીમાં હતું. દીપક તિવારી અને હરિઓમ તિવારીના લીધે હું આ સ્ટેજ સુધી પહોંચી છું. એ લોકોના નોલેજ, એ લોકોનું બધું પ્રોત્સાહનથી હું આગળ વધી છું. એ લોકોએ મને કીધું કે તારે શું કરવું છે, તારે કઈ વસ્તુ કરવી છે, તારે કેવી રીતે આગળ વધવું છે, હું તને પ્રોત્સાહન આપીશ, બસ તારે મહેનત કરવી પડશે. એટલે હું એમના ટ્યુશનમાં જોઈન થઈ. પછી એ લોકોએ મને જેવી જેવી રીતે કીધું એવી રીતે મેં તૈયારી કરી અને હું ગુજરાત પોલીસમાં સિલેક્ટ થઈ. અને બહુ ગર્વ અનુભવ થાય છે કે હું પહેલી વાર અટેમ્પ્ટ કર્યો અને હું સિલેક્ટ થઈ ગઈ. બાકી ઘણા લોકો તો ઘણી વાર એક્ઝામ આપતા હોય છે તો બી સિલેક્ટ નહીં થતા. હું પહેલી વાર એક્ઝામ આપ્યું અને હું સિલેક્ટ થઈ ગઈ, એનું મને બહુ ગર્વ અનુભવ થાય છે. એ બધું તિવારી સર, દીપક તિવારી સર અને હરિઓમ તિવારી સરના લીધે થયું છે. મારું નામ જયદીપ મકવાણા છે. મારું ઇન્ડિયન આર્મી સોલ્જર ટેકનિકલ ડ્યુટીમાં સિલેક્શન થયું છે. હું લક્ષ્ય કેરિયર એકેડેમીમાં મારી ફિઝિકલ અને મેડિકલ એક્ઝામ પતી એના પછી ત્યાં સર જોડે ગયો અને એમને આમની વિશે માહિતી મળતા અને એમણે મને કોચિંગ આપવા માટે, અહીંયા કોચિંગ લેવા માટે કીધું અને 2 મહિના સતત એમના માર્ગદર્શન હેઠળ એ ખૂબ મહેનત કરી અને આજે હું પાસ થઈ ગયો છું અને ખૂબ જ ગર્વ અને ખુશીની લાગણી છે સર તથા મારા સમસ્ત પરિવારને. આજે મારા પર ગર્વ થાય છે અને બહુ ખુશી છે મને પણ. સાહેબનું કોચિંગ એટલું સરસ હતું કે એક્ઝામ આપ્યા પછી તરત જ મેં સરને કહી દીધું કે અમે લોકો પાસ જ છીએ અને રિઝલ્ટ પહેલાં અમે લોકો નિશ્ચિંત હતા રિઝલ્ટ માટે કે અમે લોકો પાસ છે અને એટલો કોન્ફિડન્સ હતો અમને અમારી પ્રિપેરેશન ઉપર. તે બદલ હું હરિઓમ તિવારી સર અને દીપક તિવારી સરનો ખૂબ ખૂબ આભારી છું કે તેમની સખત મહેનત અને સતત માર્ગદર્શનથી આજે અમે આ એક્ઝામ પાસ કરી છે અને ઇન્ડિયન આર્મી થકી અમે દેશની સેવા કરવા જઈ રહ્યા છે અને મારું ટ્રેનિંગ સેન્ટર છે વન સિગ્નલ જબલપુર. અંકિત દવે સાથે દિવ્યેશ નસીત, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.